અત્યારે કોરોનાની મહામારીની વચ્ચે એક ડેલ્ટા શાળાની અંદર એક નવો પ્રયોગ થઈ રહ્યો છે. ઈટીડની અંદર એજ્યુકેશન આપણે શરૂઆત કરી છે, એની અંદર ગ્રામરના ઘણા બધા વિડીયો મૂકેલા. તો હવે આપણે જે બોર્ડના સ્ટાન્ડર્ડ્સ છે, જેમ કે ધોરણ 10, ધોરણ 12, એમના ઘરે બેઠા પોતાના ઘરેથી, કે અત્યારે કોરોનામાં બે વસ્તુનું પાલન કરવાનું છે આપણે બધાએ, સ્ટે હોમ સેફ હોમ, ઘરે રહો સુરક્ષિત રહો સલામત રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ. એક સરસ વાત આવી ગઈ છે એની અંદર કે માણસો હવે અંતર રાખતા તો શીખી ગયા છે, પણ વિચારોથી પણ હવે માણસે શ્રેષ્ઠ બનવાનું છે, મજબૂત બનીને ફરી પાછા જીવનશૈલી પર આવવાનું છે. તો આજથી આપણે ધોરણ 10 માટેની જે ટેક્સ્ટબુક છે, આમ જોઈએ તો ધોરણ 10ની અંદર 3 સેક્શન આવે છે અલગ અલગ, જેની અંદર એક સેક્શનની અંદર ટેક્સ્ટબુક છે, એકની અંદર ગ્રામર છે. ગ્રામરના વિડીયો આપણે ઓલરેડી રેકોર્ડ કરીને અપલોડ અત્યારે કામ ચાલુ છે, કેમ થશે એમ તમને જાણકારી મળશે. શાળાનો જે વોટ્સએપ નંબર છે એની સાથે તમારે કનેક્ટ રહેવાનું છે. બીજો જે ભાગ છે એક ટેક્સ્ટબુક છે. ટેક્સ્ટબુક બહુ અગત્યની વસ્તુ, કારણ કે ટેક્સ્ટબુકનું એક્ઝામની અંદર શું મહત્વ છે, તો કે સૌથી પહેલાં તો આપણે પ્રૂફ કોણ સારું છે, જે 4 માર્ક છે, 80 માર્કનું પેપર થશે. આ 80 માર્કના પેપરમાં ટેક્સ્ટબુકમાં આપણી પાસે ટોટલ 10 યુનિટ છે. આ 10 યુનિટમાંથી આપણે ટ્રુ ફોલ્સ 4 માર્કનો પૂછાય છે. ત્યાર પછી 16 નોટ્સ આપણી જોડે એક્ઝામની અંદર 16 નોટ્સ 3 માર્ક માટે પૂછવામાં આવે છે. તો 16 નોટ માટે પણ ટેક્સ્ટબુક અગત્યની, ટ્રુ ફોલ્સ સાચા ખોટા માટે પણ ટેક્સ્ટબુક અગત્યની છે, અને કમ્પ્રિહેન્શન તો 8-10 માર્કના કમ્પ્રિહેન્શન આવે. તો કમ્પ્રિહેન્શનમાં એક અગત્યની બાબત એ છે કે કમ્પ્રિહેન્શન મેટર કેને કરે છે, તો કે તમારે એક્ઝામની અંદર ઓલરેડી પેરેગ્રાફ છે જ, તમારો યુનિટ છે, યુનિટનો પેરેગ્રાફ હશે, અને એ પેરેગ્રાફમાંથી નીચે પ્રશ્ન છે, એ પ્રશ્નના જવાબ લખવાના. મિત્રો, જવાબ તમે કઈ રીતે લખશો? તો કાળ મુજબ લખવાના હોય છે. તાર મુજબ એટલે કેવી રીતે લખવાના છે? તો કે દરેક જે તાર આપણે ભણીએ છીએ એ કાળની રચના છે. જેમ કે 2 અને 10થી પ્રશ્ન હોય તો સાદા વર્તમાન કાળનો થાય, એની વાક્ય રચના મુજબ જવાબ લખવાનો. 2D થી પ્રશ્ન હોય તો સાદા ભૂતકાળનો, સિમ્પલ પાસ્ટ ટેન્સનો પ્રશ્ન થાય તો એનો આન્સર એ કાળની વાક્ય રચના સેન્ટેન્સ પેટર્ન મુજબ લખવાનો થાય. તો આ કમ્પ્રિહેન્શન પણ આવે છે, અને બ્લેન્ક આવશે. 3 માર્ક્સ માટે આપણે એક પાઠનો પેરેગ્રાફ હશે, અને 3 બ્રેકેટની અંદર એ ખાલી જગ્યા બ્લેન્ક્સ માટેના ઓપ્શન પણ આપેલા હશે, એ તમારે પૂર્તિ કરવાની છે. તો એના માટે પણ પાઠ ખૂબ સારી રીતે ભણવો જરૂરી છે. ત્યાર પછી વોકેબ્યુલરીનો એક પ્રશ્ન આવશે. મિત્રો, પાઠને સમજવું હોય તો વોકેબ્યુલરીનું જ્ઞાન તમારી પાસે, શબ્દ ભંડોળનું જ્ઞાન હોવું જ જોઈએ, ત્યારે જ તમે પાઠને સમજી શકો. ગ્રામર, ટેક્સ્ટબુક અને ત્રીજી વસ્તુ આપણી સપ્લિમેન્ટરી છે. મિત્રો, સપ્લિમેન્ટરી પણ ખૂબ અગત્યની છે. એક્ઝામની અંદર આ સપ્લિમેન્ટરીના 8 માર્ક્સ છે. એટલે સપ્લિમેન્ટરીનો પણ અભ્યાસ કરવાનો, ધીમે ધીમે આપણે બધું કવર કરવાનું છે અત્યારે, કારણ કે આપણી જોડે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. એજ્યુકેશન ચાલુ રાખવા માટેનું અત્યારે સોશિયલ મીડિયા જ આપણી પાસે એક અવેલેબલ ટૂલ્સ છે. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10ની ટેક્સ્ટબુકનો પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ એની શરૂઆત કરવાની છે. આ પાઠમાંથી આપણે શું શું ખાસ ધ્યાનમાં રાખવાનું? ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, કોમ્પ્રિહેન્શન, બ્લેન્ક અને વોકેબ્યુલરી. મિત્રો,
પાણી પહેલાં પાર બંધાય, ટેક્સ્ટબુક પર જતા પહેલાં ટેક્સ્ટબુકમાંથી શું પૂછાય, એટલે કેવી રીતે આપણે તૈયારી કરવાની છે એ બધું મેં તમને સમજાવ્યું. તો હવે આપણે પહેલા યુનિટની શરૂઆત કરી, એ ત્રણ ભાગમાં વહેંચાયેલા થ્રી સેક્શન છે યુનિટ વનની અંદર. તો એમાંનો પહેલો સેક્શન છે ટ્રેક્સ ટુ તાજનગર. બીજી વાત, તમારી જોડે ટેક્સ્ટબુક હોવી જોઈએ, હાથમાં પેન્સિલ પણ રાખો, એટલે જ્યાં જ્યાં અગત્યની વસ્તુ આવશે ત્યાં હું નોટ કરાવતો રહીશ. તમને જોઈએ શું કહેવા માગે છે ટ્રેક્સ ટુ તાજનગર ફોર 25 યર્સ. 25 વર્ષોથી 25 યર્સ રેસિડન્ટ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ નિયર ગુરુગ્રામ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ભેર વિનય, કે 25 વર્ષથી તાજનગરના રહેવાસીઓ એક રેલવે સ્ટેશનની માગણી કરે. ગામની અંદર સ્ટેશન જોઈએ છે, અમને અવર જવર માટે, પરિવહન માટે, ટ્રાન્સપોર્ટેશન માટે, વિદ્યાર્થીઓ કોલેજનો અભ્યાસ કરતા હોય, શાળાની અંદર અભ્યાસ કરતા હોય, એમને જવા આવવા માટે ઇઝી બને, સરળતા રહે, એટલા માટે વેન ધ ડિમાન્ડ હોઝ નોટ મેટ, જ્યારે એમની માગણી સંતોષાણી નહીં, ધ વિલેજર ડિસાઇડ ટુ ટેક્સ મેટર ઇન ટુ ધેર ઓવર હેન્ડ. ગામ લોકોએ નક્કી કર્યું, તારા માથાનો માનવી ધારે એ કરી શકે નહીં, ગામ લોકોએ જ નક્કી કર્યું કે આપણે જાતે હવે બનાવવું છે સ્ટેશન. તે પુલ્ડ ઇન 21 લાખ રૂપિયા, આ ગામ લોકોએ 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને ગામ લોકોએ જાતે પોતાનું સ્ટેશન બનાવ્યું. 21મી સદીમાં અત્યારનું તમને કોઈ એક્ઝામ્પલ આપું તો ગુજરાત રાજ્યની અંદર એક ભાવનગર ડિસ્ટ્રિક્ટના ખેડૂતોએ, ફાર્મર્સે જાતે બંધારો બાંધ્યો. અત્યારે હજી એનો 6 મહિના જેટલો સમય થયો છે, સ્વયં જાતે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. એ ગામની અંદર મોટાભાગના લોકો ખેડૂતો જ રહે છે. ભારત આમી તે કૃષિ પ્રધાન દેશ, બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બધાની એક તીવ્ર ઈચ્છાશક્તિ હતી. વિચારો મિત્રો, કે તમારી ઈચ્છાશક્તિ તીવ્ર હોય ને તમે ક્યાંય પણ પહોંચી શકો છો. આપણી ઈચ્છાશક્તિની વાત, એક વસ્તુ તમે બધા આજકાલ ક્રિકેટ મેચ જોતા હશો તો યાદ કરો, તમે કદાચ તમારા ધ્યાનમાં ન આવ્યું કે જ્યારે ક્રિકેટની અંદર ભારતમાં સચિન તેંડુલકર રહ્યો ત્યારે હારે હારે વિનોદ કાંબલી પણ રહ્યો હતો. બંને ખાસ મિત્ર, બંને હારે રહ્યો હતો ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર. પણ તેંડુલકર એની તીવ્ર ઈચ્છાશક્તિ, દરરોજ નવું નવું શીખે રાખે, તીવ્ર ઈચ્છાશક્તિ, ત્યાં તેંડુલકર ક્યાં પહોંચ્યો હતો અને કાંબલી ક્યાં. મિત્રો, ઈચ્છાશક્તિ હોય તમે ધારો તે કરી શકો છો. ગામ લોકોને તીવ્ર બર્નિંગ ડિઝાયર કે ગામની અંદર, આપણા ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો ગામ લોકોએ બધાએ 21 લાખ રૂપિયા કલેક્શન કર્યું. ગવર્મેન્ટ તરફથી એમને કોઈ બીજી એપ્રુવ મળી નહીં, કોઈ વસ્તુ ના મળી, એટલે જાતે જ પોતે જ પોતાના ભાગ્ય વિધાય હતા, સેલ્ફ ડિપેન્ડન્ટ બની ગયા. આગળ શું કહેવા માગે છે, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયા ટુ 75000 રૂપિયા, કે 3000થી લઈ અને 75000 રૂપિયા 75000 સુધીનો ફાળો છે કલેક્ટ કર્યો ગામ લોકોએ. કોઈને હેલ્પ વગર, સ્વયં ગામના લોકોએ, તાજનગરના લોકોએ નથી કહેવું છે. હારે હારે ટેક્સ્ટબુકમાં આપણે આ 4-5 વસ્તુ છે એ પણ ભૂલાવી જોઈએ નહીં, કે શું શું જોવા, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ બેઝ, કમ્પ્રિહેન્શન, બ્લેન્ક અને વોકેબ્યુલરી. કારણ કે આપણે જે વસ્તુ કરી લીધી એમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે આપણે ટેક્સ્ટબુક છે એમાંથી શું પૂછાય એ પણ આપણી જોડે હોવું જોઈએ. કારણ કે એક્ઝામ તો તમારે જ દેવાની છે, અમે દેવા નહીં જવાના. તમારી જોડે ખ્યાલ હોવો જોઈએ કે આમાંથી શું પૂછાય. તો ટ્રુ ફોલ્સ માટે નાની નાની વસ્તુ અગત્યની નોટ કરો, કે જે ફાળો છે એ ક્યાંથી ક્યાં સુધીનો કલેક્શન કર્યું છે, તો કે 3000થી લઈ અને 75000 રૂપિયા સુધીનો ફાળો કલેક્શન કર્યું. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન
धर्मना बधा लोकोए यथाशक्ति प्रमाणे आपणे काठियावाड़ी भाषा में कहीए तो फूल ने तो फूल की पाकड़ी प्रमाणे बधाए थोड़ो थोड़ो फाड़ो आप्यो They donated money for the station and we started the construction in January 2008. Said Harjit Singh, a former village sarpanch. Badhae phaalo aapyo, contribute karyo, collect kari ane January 2008 thi enu construction kaam sharu karyo. Aavu kone kahyu? Gamna bhutpurva sarpanch, gamno vado Harjit Singh. तो एक पेरेग्राफ ने अंदर कितनी वस्तु नोट थी क्या थी क्या सुधी नो फारो कलेक्ट करू क्या थी कंस्ट्रक्शन काम शुरू करू छे अने गामना मोटा भागना लोग फार्मर छे आ याद रखो सेकंड पेरेग्राफ शू कहे छे मोस्ट ऑफ द 3000 पीपल लिविंग इन द विलेज आर फार्मर आ लाइन बहु अगत्य गामना 3000 लोग फार्मर There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewa. So, मोटा भागना गामना लोको छे एने दिल्ली सुधी जवू पड़े छे गुरुग्राम सुधी जवू पड़े छे There are students who go to colleges. विद्यार्थीओ पण छे एमने शाळा कॉलेजे जवू पड़े छे He now he had to either go to Halimandi or Patli to take the train. એની જોડે ગામની અંદર તો કોઈ સ્ટેશન હતું જ નહીં તાજનગરમાં એમને સ્ટેશન પકડવા માટે તાજનગરના વિદ્યાર્થીઓને કોલેજિયનને સ્ટેશન પકડવા માટે રેલવે પકડવા માટે સ્ટેશને જવા માટે હલીમંડી અથવા તો પટલી જવું પડે છે બસ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર કે બંને સ્ટેશન હલીમંડી એન્ડ પટલી બંને તાજનગરથી 6 કિલોમીટર દૂર છે મિત્રો એના ગામમાં વિચારો તમે થોડું ડીપ સેલ્ફ થિંકિંગ વિચારો કે તાજનગરની અંદર સ્ટેશન નથી એ કોઈ વિદ્યાર્થી હોય કોઈ ગામના લોકોને બહારગામ જવું હોય તો 6 કિલોમીટર ચાલી ક્યારે પહોંચી શકે વિચારો બહુ તો સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર વી થોટ વેન ધ રેલવે લાઇન પાસ થ્રુ ધ વિલેજ We would have a station here. And we tell you, so railway line, village ni under, pasar khati hoy, to station pan ho jo. But that didn't happen. Pan evu thayu ni. Ghani var life ni andar evu bane chhe. Apne vichar evu na pan hoy. Atyare atyare tamne vat karu mitro. Ek 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 dosti ma, ek ghar ni andar suta tha. રાત્રે મારીમાંથી એક ચોર આવ્યો ચોરે આવીને માજીને કે માજી કે દોશી માને કહે છે કે લાવો ઘરેના રૂપિયા જે કંઈ પણ ઘરમાં પડ્યું છે બધું લાવો એટલે માજી કહે છે કે ભાઈ ઘરના સભ્ય બધા બધું લઈને ફાર્મ હાઉસે ગયા છે તું જાતા પહેલાં હાથ સાબુથી ધોઈને જાજે મને કોરોના થયેલો છે તો રદી બેહોશ છે બધું આપણે એટલે એવું ન થાય એટલે સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર બીજાથી કંઈક અલગ વિચારવું પડે આપણને તો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 1982થી અમને ડિમાન્ડ કરી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ સતત ને સતત એની પાછળ ને પાછળ એ વસ્તુ આગળ લેતા લેતા ગયા બસ કે રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ પરંતુ રેલવે એમ કીધું ગામ લોકોને કે અમારી પાસે પૂરતા નાણાં છે નહીં તો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની સેડ હુકુમચંદ અ મેમ્બર ઓફ ધ કમિટી એ કમિટી કમિટીનો સભ્ય હુકુમચંદે કીધું કે અંતે અમે જ અમારું ભાગ્ય બનાવ્યું અવર ડેસ્ટિની મેથ વી અમે જ અમારું ભાગ્ય બનાવ્યું જાતે જ નક્કી કરી લીધું એઝ અ રિઝલ્ટ આ જ પરિણામ સ્વરૂપે તો પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008 ગામની પંચાયતે 2008ની અંદર એક ખરડો પસાર કર્યો સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ હે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ ફોર ધેમ ગામ લોકોએ નક્કી કર્યું કે જાતે 2008ની અંદર 2008ની અંદર આપણે જાતે જ સ્ટેશન બંધાવવું છે
એને વીથ ધેર ઓન મની અને પોતાના પૈસા રેલવે ના પાડી દીધી. રેલવે કહી દીધું કે અમારી પાસે ફંડ નથી. ગામ લોકો જાતે 2008ની અંદર એક રિઝર્વેશન પસાર કર્યું. એમની અંદર એમને નક્કી કર્યું કે આપણે લોકો ગામના લોકો તાજનગરના લોકો જાતે ફંડ ભેગું કરશે અને સ્ટેશન બંધાવીશું. સુન તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર. એક 11 સભ્યોની 11 મેમ્બર્સની એક સમિતિ બની ગઈ અને તરત જ એમને એ પૈસાનું જે ભંડોળ છે એ ભંડોળ એકઠું કરવાનું શરૂ કર્યું. ઓન January 7, 2010 ઇઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ. એમના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીઝ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. કે પહેલું એવું ભારતનું આપણા દેશનું પહેલું સ્ટેશન કે રેલવે એક પણ રૂપિયો નો મની એક પણ રૂપિયો આપ્યા વગર ગામ લોકોએ પોતાની મહેનતથી ગામના પૈસાથી 3000થી લઈ અને 75000 સુધીનો ફાળો કલેક્ટ કરી અને પહેલું સ્ટેશન ભારત દેશનું કોઈ ગામડાના લોકોએ જાતે સ્વયં બંધાવ્યું. બહુ શીખવા જેવી વસ્તુ છે. આપણા દરેક પાઠ ધોરણ 10ની ટેક્સ્ટબુકના દરેક ઇનિંગ આપણને કંઈ ને કંઈ એડવાઇસ આપીને જાય, કંઈ ને કંઈ શીખવાડે કે આપણે જ આપણા ભાગ્યના વિધાતા. બીજા ઉપર આપણે કોઈએ કંઈ આધાર રાખવાની જરૂર નહીં. તું તારો ભાગ્યનો વિધાતા છે. આ સેન્ટેન્સ ઉપર જ આપણે જીવવાનું. તો મિત્રો, પાઠની અંદર શું વસ્તુ ધ્યાન રાખવું, આ પાઠ અને પરીક્ષાની અંદર બોર્ડના દરેક પેપર જોઈ લેજો તમે અત્યાર સુધીના. ત્યારથી નવો સિલેબસ આવ્યો છે ત્યારથી. એક પણ એક્ઝામની અંદર આ પાઠમાંથી ન પૂછાનું હોય એવું બની નથી. દરેક એક્ઝામની અંદર બોર્ડની આ પાઠમાંથી કાંઈ ને કાંઈ વસ્તુ હોય. મારા અંદાજે આ પાઠમાંથી ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટની સંભાવના છે. કારણ કે નાની નાની વસ્તુ બહુ છે કે ક્યારથી રેલવેનું કન્સ્ટ્રક્શન કામ શરૂ કર્યું, ક્યારથી ડિમાન્ડ હતી, ક્યાં સ્ટેશને તાજનગરના લોકો છે, ક્યાં સ્ટેશને જઈ અને સ્ટેશને જઈ ગાડી પકડી અને દિલ્હી સુધી જતા અથવા તો બીજે ક્યાંય સ્ટડી માટે જતા, ક્યાંથી ક્યાં સુધીનો ફાળો કલેક્ટ કર્યો છે. મોટાભાગના ગામના લોકો કેવા છે, ફાર્મર્સ છે. રિઝોલ્યુશન ક્યારે પાસ કર્યો પંચાયતે, કેટલા મેમ્બરની કમિટી હતી, 11 મેમ્બરની કમિટી હતી, કોણ ઉપ સરપંચ, એના નામ શું, રણજીતસિંહ ફોર્મર સરપંચ હતો વિલેજનો, હુકુમચંદ કમિટી મેમ્બર છે એમને શું કહ્યું. મિત્રો, આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, ત્યારે જ તમે પાઠની અંદર કમ્પ્લીટ શીખી શકશો. તો પાઠની અંદર વોટ્સની અંદર આપણા માર્ક્સ મળે, શોર્ટ નોટની અંદર આપણા માર્ક્સ મળે, કમ્પ્રિહેન્શનની અંદર પ્રશ્નનો જવાબ આવે, ત્યાર પછી પ્લેન્સની 3 માર્ક્સ છે આપણા જવા ના જોઈએ, તમે આગળ ક્યારે જઈ શકો. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હું હવે અમે વિદ્યાર્થી જોડે એક વસ્તુ કહું છું, બીજાને ના આવડે અને તમને આવડે એટલે તમે આગળ જઈ શકો. તો આપણી તૈયારી આ તાજનગરના વિલેજર્સ તેની હોવી જોઈએ, બીજાથી કંઈક અલગ કરવાની. કારણ કે તમે જો આગળ જઈ શકશો તો તમે તમારું વિધાય. બધા તૈયારી કરે પણ આપણે બધાથી કંઈક ડિફરન્ટ તૈયારી કરવાની છે. આ જે તાજનગરના લોકો છે, હવે વિચારો પાઠને બે એંગલથી વિચારો કે તમે આ જ પાઠમાં એમ વિચારો કે આ લોકોએ જો તાજનગરના લોકોએ ભલે ખેડૂત છે, ખેડૂત શું કરી શકે, આ પાઠ આપણને સમજાવે છે મને એમ તમને. તો આ તાજનગરના લોકોએ જો ફંડ એકઠું ના કર્યું હોત, કમિટી ના બનાવી હોત, સ્ટેશનની ડિમાન્ડ હતી એ ડિમાન્ડ રેલવે એમને ફંડની ના પાડી અને એ ડિમાન્ડ મૂકી દીધી હોત બાજુ પર, તો આજે ભારત દેશનું સ્વયં ગામના લોકોએ ફંડ ભેગું કરી અને સ્ટેશન જે બંધાવ્યું છે એ આજે ના બન્યું. હવે તમે વિચાર કરી તમારે શું કરવું છે.
તમારી પાસે ઓપ્શન બે છે, સ્ટડી અને હાર્ડ સ્ટડી, બધાથી અલગ સ્ટડી કરવાનું છે. મિત્રો પાઠમાં બરાબર એક ભાગ અત્યારે આપણે એક સેક્શન પૂરો કર્યો છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો સેક્શન પૂરો કરશું. અત્યારે વધારે વધારે વિદ્યાર્થી મિત્રો છે અભ્યાસ કરો, અને ખાસ વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું, હેન્ડ ફ્રી લઈ અને નોટબુક પેન લઈ અભ્યાસ કરજો, ત્યાં જે અગત્યની વસ્તુ છે નોટ ડાઉન કરતા જજો. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચર.